અને ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ એનો સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 10 સમજવાનો છે. તો મિત્રો તેની પહેલા આપણે રકમ જોઈએ. મિત્રો નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? આકૃતિ આપણે અહીંયા દોરેલી આપી છે N K L M. તે આકૃતિ આપણે જોવાની છે અને નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવું. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તે આપણે લખવાનો છે. મિત્રો અહીંયા લખશું પહેલા આપણે L M N K માં L M N K માં તો અહીં લખશું આપણે ચતુષ્કોણ L M N K માં એમાં માપ ખૂણો L પ્લસ માપ ખૂણો કયો આપેલો છે M બરાબર કેટલા થાય છે 180 અંશ બરાબર. એટલે માપ ખૂણો L જે છે 80 આપેલો છે અને M છે કેટલો છે 100 બરાબર કેટલા થાય છે 180 અંશ બરાબર. તો આવી રીતે આપણે આ દાખલાની ગણતરી કરી છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે તે સુકામે પૂરક કોણ છે તેની આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા આપણે લખશું ચતુષ્કોણ L M N K માં ખૂણો L અને ખૂણો M એ પૂરક કોણ છે. કેવા છે? એ પૂરક કોણ છે બરાબર છે. એ પૂરક કોણો છે. માત્ર આપણે અહીં લખશું કે એન એમ સમાંતર કે એલ ને રેખા એમ એલ છેદવાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે બરાબર. ત્યાર પછી આપણે લખી શકીએ કે એન એમ સમાંતર કોણ થશે કે એલ લખી શકાશે રેખાખંડ. તો આપણે અહીંયા સાબિત થઈ ચૂક્યું કે ચતુષ્કોણ એલ એમ એન કે માં એક જ બાજુની જોડ એન એમ સમાંતર કે એલ છે. તેથી આ ચતુષ્કોણ સમલંબ કેવો સમલંબ ચતુષ્કોણ છે બરાબર. આવી રીતે આપણે એને સમજ આપી શકીએ. ત્યાર પછીનો મિત્રો દાખલો જોઈએ તો આપેલી આકૃતિમાં જો રેખાખંડ એબી સમાંતર રેખાખંડ ડીસી હોય તો માપ ખૂણો સી શોધો. માપ ખૂણો કયો શોધવાનો છે? સી શોધવાનો છે. તો આપણે પહેલા સૌપ્રથમ અહીં લખશું ચતુષ્કોણ એબીસીડી માં રેખાખંડ એબી સમાંતર રેખાખંડ ડીસી છે બરાબર. ચતુષ્કોણ એબીસીડી એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે બરાબર. હવે અહીંયા આપણે લખશું કે રેખાખંડ એબી સમાંતર રેખાખંડ ડીસી ની છેદિકા રેખા બીસી છે બરાબર. તો આ રીતે માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 180 અંશ લખી શકીએ. માપ ખૂણો બી આપેલો છે 120 પ્લસ માપ ખૂણો સી બરાબર 180 અંશ. તો માપ ખૂણો સી બરાબર 180 અંશ માઇનસ 120 અંશ. તો માપ ખૂણો સી બરાબર કેટલાનો મળે? 60 અંશ મળે. તો આ આપણે માપ ખૂણા સી નું માપ જે છે એ આપણને મળી ગયું. તો
તો આપણે ખૂણો કયો શોધવાનો તો હો તો માપ ખૂણો C શોધો C આપણને મળી ગયો છે તો આવી રીતે મિત્રો આપણે દાખલા નંબર જે 11 છે તેની ગણતરી કરી શકીએ ત્યાર પછી મિત્રો જોઈએ તો એના પછીનો દાખલા નંબર છે કે બાજુમાં આપેલ આકૃતિમાં હવે મિત્રો આકૃતિ જે છે એ તમારી આ રીતે થશે સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ દોરીશું અહીંયા બાજુમાં બરાબર ત્યાર પછી આ રીતે દોરીશું આ રીતે આપણી આકૃતિ થશે આકૃતિ દોરાઈ જાય પછી આપણે એને નામ નિર્દેશન કરી આપશું અહીંયા આપી દેશું R અહીંયા આપી દેશું Q અહીંયા આપશું P Q R અહીંયા S બરાબર અહીંયા Q નો ખૂણાનું માપ જે આપેલું છે કેટલું છે 130 આપેલું છે ખૂણો R જે છે એ આપણને 90 નો શોધવાનો કીધો છે બરાબર અને P અને S નું માપ આપણે મેળવવાનું છે બાજુમાં આપેલી આકૃતિમાં જો SP અને RQ હોય તો ખૂણો P અને S નું માપ શોધો જો તમે R શોધતા હોય તો P ની શોધવાની અન્ય પદ્ધતિઓ હશે બરાબર તો આ રીતે મિત્રો પહેલા આપણે આકૃતિ દોરીશું અને આકૃતિ દોરાઈ ગયા બાદ હવે આપણે શરૂઆત કરશું ચતુષ્કોણ નું નામ છે PQRS માં ચતુષ્કોણ PQRS માં બરાબર હવે એની અંદર ચતુષ્કોણ PQRS માં રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ છે એની અંદર એ આપણે ખૂણો શોધવાનો છે એટલે માટે થઈ અને આપણે શું પહેલા કરવું પડશે તો કે ચતુષ્કોણ રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ ની છેદિકા છેદિકા રેખા PQ છે બરાબર હવે આપણે ખૂણો લખશું માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q બરાબર 180 અંશ બરાબર P અને Q નું માપ આપણને આપેલું છે 30 એટલે માપ ખૂણો P પ્લસ 130 અંશ બરાબર 180 અંશ તો માપ ખૂણો P બરાબર 180 અંશ માઇનસ 130 અંશ તો માપ ખૂણો P બરાબર કેટલાનો થશે 180 માંથી 130 જશે એટલે 50 અંશ તો માપ ખૂણો P નું માપ કેટલું થયું 50 અંશ બરાબર તો હવે એવી રીતે ચતુષ્કોણ PQRS માં ચતુષ્કોણ PQRS માં ખૂણો R કાટખૂણો છે ખૂણો R કાટખૂણો છે કાટખૂણો મિત્રો કેટલાનો હોય તો કે 90 નો હોય તો આપણે અહીં લખશું રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ ની છેદિકા રેખા RS છે બરાબર તો એની અંદર લખશું કે માપ ખૂણો S પ્લસ માપ ખૂણો R બરાબર 180 અંશ બરાબર માપ ખૂણો S આપણે શોધવાનો છે R આપેલો છે 90 એટલે 90 અંશનો ખૂણો બરાબર 180 તો માપ ખૂણો S બરાબર 180 અંશ માઇનસ કેટલા 90 અંશ તો માપ ખૂણો S બરાબર કેટલાનો થશે 90 અંશનો થશે બરાબર એવી રીતે મિત્રો હવે આપણે ખૂણો શોધવાનો છે P નું માપ આપણને મળી ગયું S નું માપ આપણને મળી ગયું બરાબર તો હવે આ ચતુષ્કોણના ચારેય ખૂણા શોધવાના થશે તો કેવી રીતે મળશે તો આપણે લખશું હા ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે
360 હશે થાય છે તો આપણે લખશું માપ ખૂણો P પ્લસ માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો R પ્લસ માપ ખૂણો S બરાબર 360 હશે બરાબર એક એક ખૂણાના માપ લખીશું માપ ખૂણો P આપણો શોધવાનો છે પ્લસ Q આપેલો છે 130 R 90 S પણ કેટલાનો 90 बराबर 360 अंश तो माप खूणो P प्लस 90 प्लस 90 એટલે 180 180 માં 130 નાખી એટલે 310 અંશ બરાબર 360 તો માપ ખૂણો P બરાબર 360 અંશ માંથી કેટલા બાદ કરવા પડશે 310 અંશ તો માપ ખૂણો P બરાબર કેટલાનો વધશે 360 માંથી 310 જાય તો 50 અંશ તો આ મિત્રો p ના માપ આપણને મળી ગયો છે આવી રીતે મિત્રો આપણે બાજુમાં આપેલી આકૃતિ પરથી દાખલાની ગણતરી કરી શકીએ છીએ માપ ખૂણો p નું માપ મળી ગયું s નું માપ મળી ગયું અને છેલ્લે આપણે જે p શોધવાનો છે તેની પણ રીત આપણને મળી ગઈ છે તો આવી રીતે મિત્રો આપણે દાખલાની ગણતરી કરી શકીએ અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 3.3 છે તે અહીંયા પૂર્ણ થઈ છે હવે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે સ્વાધ્યાય 3.4 ની શરૂઆત કરીશું આજે અહીંયા આપણે વિડિયો લેક્ચર ને પૂર્ણ કરશું જય હિન્દ જય ભારત